नमस्कार विद्यार्थी मित्रों, હું ચિરાગ તમારું ફરીથી સ્વાગત કરું છું બેટરાઇઝ એજ્યુકેશન ઓનલાઈન ચેનલ ની અંદર, કે જેમાં આજનો આપણો ટોપિક છે કુકેશર લઘુ બીજાણુધાની અને પરાગરજ વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો શરૂઆત કરીએ આપણે કુકેશર થી, પણ એના પહેલા થોડીક ચર્ચા કરી લઈએ કે આપણે લાસ્ટ લેક્ચર ની અંદર આના રિલેટેડ ઇન્ટ્રોડક્શન નો એક વિડીયો મૂકેલો છે, બરાબર, કે ચેપ્ટર નું સ્ટાર્ટિંગ કેવી રીતે થાય છે. તો એ ઇન્ટ્રોડક્ટરી વિડીયો તમે એક વખત દેખી લેજો, એના પછી અહીંયાથી નવો વિડીયો સ્ટાર્ટ થશે. લેક્ચર નંબર 2 કયું? તો કે સહપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, એમાં શરૂઆત આપણે કરીશું ક્યાંથી? તો કે કુકેશરથી. હવે આ કુકેશરની જે રચના છે, એ કુકેશરની રચના એ કેટલા ભાગમાંની બનેલી હોય? તો કે કુકેશરની રચના એ બે ભાગથી બનેલી હોય. એમાં બે પ્રકારના રચના જોવા મળે. એક કેવું છે? તો કે તંતુ, બરાબર. એક સારાથી રચાય તો તંતુ. આ તંતુ કેવો હોય? તો કે આપણને કેવું દેખાય છે અત્યારે? તો કે લાંબો છે. પછી કેવું દેખાય? તો કે નળાકાર. તો કે લાંબો અને નળાકાર, બરાબર. એ શું કરે છે? તો કે પરાગાશયને જોડી રાખે છે, પરાગાશયની સાથે જોડાયેલો હોય છે. અને એ પરાગાશય તંતુ સાથે કોના સાથે જોડાશે? તો એ તંતુ એ પુષ્પ સાથે, મતલબ કે કોની સાથે? તો કે પુષ્પ દંડ સાથે જોડાયેલું હોય, અથવા બીજા સાથે જોડાયેલું હોય. હવે આ જે પરાગાશય છે, એ પરાગાશયમાં આપણને, આપણે પહેલાના ધોરણોમાં એવું સમજી ગયા કે પરાગાશય હોય એની અંદર આપણને શું જોવા મળે? તો કે પરાગરજ નિર્માણ પામતી જોવા મળે. તો અહીંયા આપણે થોડું ડિટેલમાં ભણવાનું છે. આ આકૃતિને મેં અહીંયા દર્શાવેલી છે, બરાબર છે. અહીંયા બ્લેક કલરના જે ડોટેડ છે, એ આપણે શું દર્શાવે છે? તો કે પરાગરજ દર્શાવે છે. એ કેવી રીતે છે, કઈ રીતે રચના થશે, એ બધું વસ્તુ આપણે અહીંયા ડિટેલમાં સમજતા જઈશું. તો દેખો, પરાગાશયમાં પરાગરજ વિકાસ પામે એ આપણે સમજીએ, પણ આવૃત બીજધારી વનસ્પતિ હોય, બરાબર, અહીંયા ધ્યાન આપો. આવૃત બીજધારી વનસ્પતિની અંદર જે પુકેશર હોય છે, એ પુકેશર ઉપર જોવા મળતો પરાગાશય જે હોય છે, એ કેવી રચના છે? તો કે દ્વિખંડીય રચના. મતલબ કે પરાગાશય એ બે ખંડમાં વિભાજિત થાય. તો દેખો, અહીંયા આપણે સમજીએ કે આ જે છે પરાગાશય, એ આયામધરીથી, એ ખાંચ દ્વારા શું થાય છે? બે ભાગમાં વિભાજિત થાય છે, બરાબર છે. આ સમજો કે આ એક પરાગાશય છે, અહીંયા શું રહેલો છે? તંતુ રહેલો છે. તો ઉપરની જે રચના છે, એ બે ખંડમાં શું થશે? વિભાજિત થશે. એટલે કે દેખો, અહીંયા આ આયામધરી, એ આયામધરીના આધારે અહીંયાથી એક ખંડ આ અને અહીંયાથી બીજો ખંડ આ, એમ બે ખંડની અંદર શું થાય છે? વિભાજિત થાય છે. એટલા માટે શું કહીએ છીએ કે પરાગાશય જે છે, એ કેવી રચના? તો કે દ્વિખંડીય રચના. અને આ દ્વિખંડીય જે રચના છે, એ કેટલા ભાગમાં વિભાજિત થશે? તો દરેક ખંડ, જેમ કે અહીંયા આપણે દર્શાવું છું, તો દેખો આ જે છે એ એક ખંડ છે, બરાબર, એક ખંડ આયામધરી. એને અનુપ્રસ્થ ધરી આપણે જોઈએ તો એક ખંડ એ કેટલા ભાગમાં વિભાજિત થયો? તો બે ભાગમાં વિભાજિત થાય. એટલે કે એક ખંડ જે છે, એ બે ક્વાર્ટરમાં વિભાજિત થશે. તો બે ખંડ કેટલા ક્વાર્ટરમાં વિભાજિત થાય? ચાર. તો દેખો, એક, બે, ત્રણ અને ચાર, એમ એક ક્વાર્ટર, એક ખંડ એ બે ક્વાર્ટરમાં વિભાજિત થતો હોય છે. તો બે ક્વાર્ટર એ એક ખંડ રચે. તો એવા બે ખંડ હોય તો ક્વાર્ટર કેટલા થઈ જશે? ચાર. તો એ જે રચના છે, એને શું કહેવામાં આવે છે? ચતુષ્કોટરીય રચના તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. ઓકે, આટલું સમજાય છે. હવે આગળ જોઈએ. તો કે અહીંયા ધ્યાન આપો, બરાબર. તો કે આ જે રચના છે, એ મેં સોરી દર્શાવેલી છે, પરાગાશયની રચના દર્શાવેલી છે. તો જે ચાર ક્વાર્ટર છે, તો આ ચાર ભાગ જે છે, આ ચાર ભાગ, મતલબ કે ચાર ખૂણા જે છે, એ ચાર ખૂણાના ભાગે શું આવેલું હોય છે? તો ત્યાં આવેલી હોય છે લઘુ બીજાણુ ધાની. આ ચાર ખૂણા જે છે, એ ચાર ખૂણાનો જે ભાગ છે, ત્યાં શું આવેલી હોય છે? તો ચાર લઘુ બીજાણુ ધાની આવેલી હોય. એક ખૂણામાં એક લઘુ બીજાણુ ધાની, એમ ચાર ખૂણા ચાર ભાગ, તો ચાર લઘુ બીજાણુ ધાની આવેલી હોય છે. હવે આ ચાર લઘુ બીજાણુ ધાની જે છે, એ તો આ જે
લઘુ બીજાણુ ધાની જે છે એ લઘુ બીજાણુ ધાની વિકાસ પામે, વિકાસ પામી સામા ફેરવાય તો પરાગ કોથળીમાં ફેરવાતું હોય છે. મતલબ કે આ લઘુ બીજાણુ ધાની એ શું કરશે તો કે વિકાસ પામી એ સામા ફેરવાતું હોય છે તો એ વિકાસ પામી અને પરાગ કોથળીમાં ફેરવાતું હોય છે. બરાબર. તો હવે આ થઈ ગઈ શું એટલે કુકેસરની રચના. આ કુકેસરની જે રચના છે એ કેટલા ખંડની છે, કેટલા કોટરની છે, એમાં શું રહેલું છે એના વિશે આપણે અભ્યાસ કરી લીધો. હવે એ જે છે આ લઘુ બીજાણુ ધાની, એ લઘુ બીજાણુ ધાનીને આપણે શું કરીએ છીએ, સવિસ્તાર સમજીએ છીએ. બરાબર છે. તો આ જે લઘુ બીજાણુ ધાની છે ને કેટલો ભાગ, તો કે અહીંયાથી અહીંયા સુધીનો હું એને તમને દર્શાવી દઉં છું. અહીંયા તો જેમ કે આ જે ભાગ છે, આ જે રચના છે, બરાબર, આ એક લઘુ બીજાણુ ધાની છે. એ લઘુ બીજાણુ ધાનીમાં જેટલો મેં માર્ગ કર્યો છે એ ભાગને આપણે સમજીએ. બરાબર છે. કે એ કેવી રીતે રચાય છે, એમાં કયા સ્તર છે, એટલે કે લઘુ બીજાણુ ધાની જે છે એ ચાર સ્તરથી રચાતી હોય છે, એ ચાર સ્તરોની બનેલી હોય છે, એને આપણે સમજીએ. લઘુ બીજાણુ ધાનીની રચના, આ લઘુ બીજાણુ ધાનીની જે રચના છે, બરાબર, એની અંદર જે મેં તમને બોક્સ દર્શાવ્યું હતું ને, એને અહીંયા ચાર જુદા જુદા સ્તરોમાં મેં એને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે આકૃતિ મુજબ. તો દેખ, સૌથી બહારનું જે સ્તર છે એ સૌથી બહારના સ્તરને આપણે શું કહીએ, અધિસ્તર. એના પછીનું જે સ્તર છે એને કહીશું તંતુમય સ્તર. આ બીજા નંબરનું જે સ્તર છે એને કહીશું તંતુમય સ્તર. એને બીજા શબ્દમાં કહેવું હોય તો સ્ફોટી સ્તર તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય છે, સ્ફોટી સ્તર. ત્રીજું જે સ્તર છે, આ જે ભાગ છે એ ભાગને શું કહેવામાં આવશે, તો કે મધ્ય સ્તર તરીકે ઓળખવામાં આવે. અને લાસ્ટ જે છે એને આપણે શું કહીશું, પોષક સ્તર. એમ ટોટલ કેટલા સ્તરોમાં વિભાજન થાય છે, તો કે ચાર સ્તરોમાં વિભાજન થતું હોય છે. મતલબ કે એ જે દિવાલ છે એ દિવાલ કેવી છે, તો ગોળાકાર દિવાલ છે. એની દિવાલની રચના કેવી છે, તો કે અંડાશય ગોળાકાર દિવાલની રચના. કેટલા સ્તરોની બનેલી છે, તો કે ચાર સ્તરોથી રચાતી હોય છે. એ ચાર સ્તરો કયા, એનું કાર્ય શું છે, એની રચના શું છે, એ આપણે સમજીએ. તો દેખો, જે સૌથી બહારનું સ્તર હોય એને આપણે કહીએ અધિસ્તર. એ અધિસ્તર કેવું છે, તો કે સૌથી બહારનું સ્તર એટલે બાહ્ય સ્તર. એના પછી એ જે સ્તર છે એ કેટલા સ્તરમાં એટલે કે કેટલા ભાગમાં વિભાજિત થશે, તો અધિસ્તર જ ખાલી કેટલા ભાગનું બનેલું હોય છે, તો કે 3-5 સ્તરનું રચાતું હોય છે. એટલે કે 3-5 સ્તરની ગોઠવણી હોય એ શાની દર્શાવશે, અધિસ્તરની ગોઠવણી, જે સૌથી બહાર આવેલું હોય છે. હવે એમાં જે કોષો હશે એ કોષો કેવા હોય, તો કે ફેલાયેલા અને ચપટા. એના જે કોષો હોય છે બહારની તરફના, એ કોષો કેવા હોય છે, તો કે ફેલાયેલા અને ચપટા કોષો જોવા મળતા હોય છે. એમનું કાર્ય શું છે, તો કે બહારની તરફ હોય તો રક્ષણ આપવાનું જ કાર્ય કરે. બરાબર. એટલે કે એ દિવાલ કેવી હોય, જાડી હોય. એ સ્તર કેવું છે, તો જાડું સ્તર છે. કેમ, કારણ કે બહારની તરફ છે તો રક્ષણ મળી રહે એટલા માટે. એના પછી છે તંતુમય સ્તર બીજા નંબર, અહીંયા જે દર્શાવેલું છે એ. બરાબર. એ જે તંતુમય સ્તર છે એને આપણે શું કહીએ છીએ, સ્ફોટી સ્તર તરીકે ઓળખીએ છીએ. સ્ફોટી સ્તરને બીજા શબ્દમાં કહેવામાં આવે એન્ડોથેસિયમ સ્તર. શું કહીએ છીએ, એન્ડોથેસિયમ નું બનેલું હોય છે. હવે આ જે સ્ફોટી સ્તર છે ને, એ સ્ફોટી સ્તર એટલે કે એનું શું થાય, સ્ફોટન. સ્ફોટન થવું એટલે વિઘટન થવું, વિઘટન થવું એટલે તૂટવું. તૂટે એટલે એમાંથી શું મુક્ત થશે, તો કે પરાગરજ મુક્ત થતી હોય છે. બરાબર. આટલું સમજાય છે. હવે એના પછી ત્રીજું સ્તર છે, જેને આપણે કહીએ છીએ મધ્ય સ્તર. આ મધ્ય સ્તર ક્યાં રહેલું છે, તો આ પોષક સ્તર છે. બરાબર. આ ચોથા, જે ચોથા નંબરનું સ્તર છે એને શું કીધું છે, પોષક સ્તર. એની ફરતે રહેલું છે, એટલે કે મધ્ય સ્તર ક્યાં હોય, તો કે પોષક સ્તરની ફરતે રહેલું હોય છે. અને શું કામ કરે છે, તો કે રક્ષણાત્મક આવરણ છે. કોના માટે, તો કે પોષક સ્તર માટે રક્ષણાત્મક આવરણ હોય છે. અને લાસ્ટ છે પોષક સ્તર, જે અહીંયા દર્શાવેલું છે પોષક સ્તર. અને પોષક સ્તર ક્યાં છે, તો કે લઘુ બીજાણુ જનક પેશી છે. અહીંયા શું આવેલું છે, લઘુ બીજાણુ જનક. બરાબર. એની જે પેશીય રચના છે એની ફરતે શું હશે, પોષક સ્તર. મતલબ કે આ ભાગે
આ જે રચના છે એ રચના એ આપણને શું જોવા મળશે તો કે પરાગરજ નું નિર્માણ થતું જોવા મળશે અને એ પરાગરજ ને પોષણ પૂરું પાડવું હોય તો કોની જરૂર પડે પોષક સ્તર ની જરૂર પડે તો એ પોષક સ્તર તરીકે કોણ છે તો કે અહીંયા ચોથા નંબર નું સ્તર સૌથી અંદર નું સ્તર એ રચના કેવી હોય તો કે એક સ્તરીય રચના એટલે કે એક જ સ્તર માં રચાતી હોય છે શું કામ છે પોષણ આપવાનું કામ કરે છે કોને પોષણ આપે છે પરાગરજને પોષણ આપે છે અને એમાં રહેલા જે એક સ્તરમાં રહેલા જે કોષો હોય છે એ કોષો કેવી રચના ધરાવે તો કે ઘટ્ટ કોષરસ હોય અને સુસ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવતી હોય છે બરાબર છે તો આ રચના થઈ જશે લઘુબીજાણુ ધાની અને એ લઘુબીજાણુ ધાની ની જે સ્તરીય રચના છે એનો અહીંયા આપણે શું કર્યો અભ્યાસ કર્યો બરાબર છે આટલું સ્પષ્ટ થાય છે ક્લિયર વસ્તુ ઓકે હવે અહીંથી આગળ નેક્સ્ટ આપણે ભણીએ એ લઘુબીજાણુ ધાની ની અંદર લઘુબીજાણુનું જનન એટલે કે લઘુબીજાણુ જનન ની પ્રક્રિયા આપણે જોઈએ તો દેખો બે ટોપિક થઈ ગયા એક કોકેસર થઈ ગયો અને લઘુબીજાણુ ધાની એની અંદર આપણે પરાગરજ ની રચના હવે આગળ ભણીશું ઓકે આટલું ડન કમ્પ્લીટ ઓકે નેક્સ્ટ પ્રક્રિયા લઘુબીજાણુ જનન લઘુબીજાણુ જનન એટલે શું તો કે પરાગ માતૃકોષ એટલે કે પીએમસી સેલ પોલર મધર સેલ પરાગ માતૃકોષમાંથી લઘુબીજાણુના નિર્માણની પ્રક્રિયાને પરાગ માતૃકોષમાંથી લઘુબીજાણુના નિર્માણની જે પ્રક્રિયા છે એને આપણે શું કહીએ છીએ લઘુબીજાણુ જનન તરીકે ઓળખીએ છીએ પરાગ માતૃકોષમાંથી લઘુબીજાણુના નિર્માણની જે પ્રક્રિયા છે કોની મદદથી થશે તો કે એ કઈ પ્રક્રિયા દ્વારા થાય છે ખબર છે તો કે ત્યાં આપણને શું જોવા મળે છે તો કે અર્ધીકરણની પ્રક્રિયા ત્યાં શું જોવા મળશે આપણને તો કે અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા પરાગ માતૃકોષ એ સામા ફેરવાતો હોય છે તો કે લઘુ બીજાણુમાં ફેરવાતો હોય છે હવે જેમ કે આપણે લઘુ બીજાણુ ધાનીની રચના જોઈ ને તો એ લઘુ બીજાણુ ધાનીમાં જે પેશીય રચના હોય લઘુ બીજાણુ જનક પેશી એ લઘુ બીજાણુ જનક પેશીના દરેક કોષ પરાગરજનું નિર્માણ કરવા માટે એટલે કે લઘુ બીજાણુનું નિર્માણ કરવા માટે સક્ષમ હોય છે એ દરેકે દરેક પેશીના કોષ લઘુ બીજાણુનું સર્જન કરવા માટે સક્ષમ જ હોય છે બરાબર છે તો અહીંયા શું થશે પણ પ્રક્રિયા કઈ રીતે થશે એ આપણે અહીંયા જોવાનું છે તો જેમ કે અહીંયા માની લો કે આ આપણી પાસે શું છે તો કે એક પરાગ માતૃકોષ આ કયો કોષ છે આપણી પાસે તો કે પરાગ માતૃકોષ છે જેને આપણે શું કહીએ છીએ પી એમ સી બરાબર પોલન મધર સેલ તરીકે ઓળખવામાં આવે હવે આની અંદર આપણને શું જોવા મળે તો કે આ જે પીએમસી છે ને એની અંદર આપણને જોવા મળે અર્ધીકરણની પ્રક્રિયા તો અર્ધીકરણની પ્રક્રિયા બે ભાગમાં વિભાજિત થાય કયા કયા તો કે અર્ધીકરણ એક અને અર્ધીકરણ બે તો અર્ધીકરણ એક દરમિયાન આ જે પરાગ માતૃકોષ જે હશે એ કેવા પ્રકારનો હશે તો કે 2n પ્રકારનો હશે એ 2n પ્રકારમાંથી અર્ધીકરણ એક દરમિયાને સમા ફેરવાશે તો કે એક કોષમાંથી બે કોષમાં ફેરવાશે બરાબર છે તો કે આ રીતે અહીંયા આપણે એને દર્શાવી દઈએ આ એક એક પ્રકારે બે એટલે કે અર્ધીકરણ એક દરમિયાન પરાગ માતૃકોષનું શું થયું વિભાજન કેટલામાં તો બે હવે આ જે કોષ છે એનું શું થશે પાછું અર્ધીકરણ બે અર્ધીકરણ બે દરમિયાન આ કોષો પાછા કેવા થશે તો કે અર્ધીકરણ બે દરમિયાન આ કોષનું ફરીથી વિઘટન થશે તો અહીંયા જે સર્જાયેલા કોષ હશે એ કેવા હશે તો કે એન પ્રકારના બરાબર છે હવે અહીંયાથી આનું શું થાય છે વિઘટન થાય છે તો એમાંથી શું સર્જાય છે તો કે પરાગ ચતુષ્કની રચના થતી હોય છે આ પ્રકારે એક કોષ
એજ રીતે અહીંયા બીજો કોષ, એજ પ્રકાર અહીંયા ત્રીજો કોષ, અને એજ રીતે અહીંયા ચોથા કોષનું શું થતું હોય છે? સર્જન થતું હોય છે. તો અહીંયા રહેલા દરેકે દરેક કોષ એ કેવા હોય છે? તો કે એન પ્રકારના. કેટલા કોષ નિર્માણ થયા? તો કે ચાર. બરાબર. કેટલા કોષ નિર્માણ થાય? તો કે ચાર. બરાબર છે, આટલું સમજો છો? તો આ જે રચના નિર્માણ થઈ એને કહેવામાં આવે પરાગ ચતુષ્ક. હવે આ જે પરાગ ચતુષ્ક છે એ શું થાય? એકબીજાથી વિઘટન પામે, મતલબ કે છૂટા પડે. તો એ પરાગ ચતુષ્કનું વિઘટન થાય તો એમાંથી આપણને શું મળે છે? તો કે ચાર જુદા જુદા કોષની શું થશે? અહીંયા રચના થશે. અને આ ચારે કોષ કેવા પ્રકારના હશે? તો કે બધા કોષો હશે એન પ્રકારના. અને આ જે કોષો છે એને આપણે શું કહીએ છીએ? તો કે પરાગરજ તરીકે ઓળખતા હોઈએ છીએ. બરાબર. એને આપણે શું કહીએ છીએ? લઘુ બીજાણુ તરીકે ઓળખતા હોઈએ છીએ. બરાબર. તો આ થઈ જશે લઘુ બીજાણુ જનક, એટલે કે પરાગ માતૃ કોષમાંથી લઘુ બીજાણુના નિર્માણની પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? લઘુ બીજાણુ જનન, કે જેમાં પરાગ માતૃ કોષ એ અર્ધીકરણ એક અર્ધીકરણ બે દ્વારા શાની રચના કરે? પરાગ ચતુષ્ક. અને આ પરાગ ચતુષ્ક એકબીજાથી શું થાય? તો કે છૂટા પડે. અને છૂટા પડીને શાનું સર્જન કરે છે? તો કે એ પરાગરજનું સર્જન કરતા હોય છે. એ કેવી બનશે? તો કે શુષ્ક બનશે. કેવી બનશે? તો કે હલકી બનશે વજનમાં. ઓકે. તો હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે સારી રચના ભણીશું, પરાગરજની રચના ભણીશું. બરાબર. એટલે કે આ લેક્ચર ની અંદર આપણે સારો અભ્યાસ કર્યો? તો કે પુકેસર, લઘુ બીજાણુ ધાની અને લઘુ બીજાણુ જનનની રચનાનો આપણે શું કર્યો? અભ્યાસ કર્યો. આના પછીનું જે લેક્ચર હશે એ સ્પેશિયલ લેક્ચર આપણે સાના માટે રાખીશું? પરાગરજ વિશે. બરાબર. એટલે કે પરાગરજ વિશે આપણે અભ્યાસ કરીશું આગળના લેક્ચરની અંદર. તો વિડીયોમાં જે પણ ડાઉટ છે, જો સમજણ પડી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી એને પહોંચાડો, જેથી કરીને વધુમાં વધુ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાઈ શકે. ઓકે. સો થેન્ક યુ સો મચ.